नमस्ते। निष्ठा ऑनलाइन तालीम अंतर्गत तो आप जोई सको छो अहीं आगळ के 5 ऑक्टोबर ना रोज निष्ठा ऑनलाइन तालीम शुरू थई रही छे। अगाऊ एक फेज तालीम पूर्ण थयेल छे, ज्यारे बाकी रहेल शिक्षकों माटे कई रीते तालीम लेवी ते विषयनी समझ अहीं आगळ आपेल छे। दीक्षा पोर्टल अंतर्गत आ तालीम लेवानी छे। आ तालीमनी अंदर कुल तमाम 18 कोर्स आपेला छे। गत वर्षे निष्ठा तालीम न लीधेल शिक्षकोए आ वर्षे दीक्षा एपनी मदद थी फरजियात 18 कोर्सनी अंदर जोड़ावानुं छे। अहीं आगळ कई रीते लॉगिन थवुं, कई रीते दीक्षा एप डाउनलोड करवी, कई रीते कोर्सनी अंदर जॉइन थवुं, ए तमाम विगतो दर्शावता वीडियो आ वीडियोना डिस्क्रिप्शननी अंदर आपेल छे। आप एप डाउनलोडथी करी अने प्रोफाइल सुधीनी तमाम विगतो वीडियोनुं डिस्क्रिप्शन खोली अने तमाम वीडियो जोई शको छो। आजे आपणे आ वीडियोनी अंदर मात्र दीक्षा तालीम अंतर्गत शिक्षकोए सेल्फ डिक्लेरेशन फॉर्म फरजियात भरवानुं छे, तो ए फॉर्म आपे 4 ऑक्टોબર સુધીમાં ફરજિયાત ભરી લેવાનું છે અને એના માટે એ ફોર્મની અંદર ટીચર કોડ અને શાળાનો ડાયસ કોડ એ વિગતો અવશ્ય ભરવાની રહેશે। અહીં આગળ બધા 18 મોડ્યુલ વિશેની માહિતી આપેલ છે। એ તમામ કોર્સનો સમયગાળો કે મોડ્યુલ 1-3 આપે 5-10 ઓક્ટોબર વચ્ચે પૂરા કરવાના છે, એ જ રીતે તમામ કોર્સનો સમયગાળો પણ અહીં આગળ પરિપત્રમાં આપ જોઈ શકો છો। 18 મોડ્યુલના નામ, એમની તારીખ, વાંચનનો સમય અને આ તાલીમ અંતર્ગત બાયસિક પ્રસારણ પણ રોજ છે, તો દરેકે આ બાયસિક પ્રસારણ પણ નિહાળવાનું રહેશે। દાખલા તરીકે મોડ્યુલ 1ની અંદર 11-12 વચ્ચે બાયસિક પ્રસારણ આવશે અને 12-12 વચ્ચે જે આજની તાલીમ પૂર્ણ કરી છે એનું સ્વાધ્યાય કાર્ય કરવાનું રહેશે। તો આ રીતે તબક્કાવાર તારીખ વાઇજ આખું આયોજન છે, એ આયોજન આપે જોઈ લેવાનું રહેશે। તાલીમ પૂર્ણ થયા બાદ 7-15 દિવસની અંદર દીક્ષા પ્લેટફોર્મના લોગિનના પ્રોફાઇલ પેજની અંદર 7-15 દિવસ વચ્ચે આપનું પ્રમાણપત્ર ત્યાંથી ડાઉનલોડ કરી શકશો। પ્રમાણપત્ર ડાઉનલોડ કઈ રીતે કરવું એનો વિડીયો પણ ડિસ્ક્રિપ્શનની અંદર આપેલ છે, એ જોઈને પણ આપ ડાઉનલોડ કરી શકો છો। ત્યારબાદ આપે 18-18 કોર્સ વાઇઝ જે સ્વાધ્યાય અને અહેવાલ તૈયાર કરેલ હોય એ અહેવાલ આપે CRC કોઓર્ડિનેટરને જમા કરાવવાનો છે અને CRC કોઓર્ડિનેટરે કોર્સ વાઇઝ જમા કરાવેલ અહેવાલ માટેનું રજિસ્ટર નીચેના નમૂનો આપેલો છે, એ નમૂના મુજબ એમણે આ રીતનું પત્રક નિભાવવાનું છે અને 25 નવેમ્બર સુધીમાં આ અહેવાલ અને પત્રક BRCમાં જમા કરાવવાનું છે। તો અહીંયા આગળ આપે સૌપ્રથમ તો દીક્ષા પોર્ટલ ઉપર જઈને દરેક શિક્ષકે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ફરજિયાત ભરવાનું છે, તો આ ફોર્મ કઈ રીતે ભરવું તે વિશેની સમજ આપણે હવે પછી મેળવીશું। સૌપ્રથમ આપે જો આપના મોબાઈલની અંદર દીક્ષા એપ ડાઉનલોડ ના કરી હોય તો દીક્ષા એપ ડાઉનલોડ કરી લેવી, ત્યારબાદ ઈમેલની મદદથી એની અંદર લોગિન કરી લેવું અને જો આપનામાં દીક્ષા એપ ડાઉનલોડ કરેલી હશે અને લોગિન થયેલ હશો તો સીધે સીધો આ રીતે આપે દીક્ષા એપ ખોલવાની રહેશે। અહીં આગળ આપણી દીક્ષા એપ ખોલી ગઈ છે। જમણી બાજુ સૌથી નીચે પ્રોફાઇલ લખેલું છે, એ પ્રોફાઇલ ઉપર આપે ક્લિક કરવાનું છે। પ્રોફાઇલ ઉપર ક્લિક કર્યા બાદ અહીં આગળ
एडिट लखेलू छे एनी अंदर क्लिक करवानू छे। एनी अंदर जो आपनी विगतो भरेली ना होय तो आपे जिल्लो अने राज्य पसंद करी अने सबमिट आपी देवानू छे। सेल्फ डिक्लेरेशन फॉर्म भरवा माटे अहीं आगळ आपे सबमिट डिटेल लखेलू देखाय छे एना ऊपर क्लिक करवानू छे। त्यारबाद अहीं आगळ आपे टीचर पसंद करवानू छे अने सबमिट आपवानू छे। त्यारबाद अहीं आगळ राज्य पसंद करवानू छे, गुजरात पसंद करी सबमिट आपवानू छे। त्यारबाद अहीं आगळ आपनी विगतो खोली गई छे। अहीं आगळ ईमेल एड्रेसनी नीचे स्कूल नेम त्यां आगळ तमारे तमारू स्कूलनुं नाम लखवानू छे। स्कूलनुं नाम लख्या बाद शाळानो ડાયસ કોડ લખવાનો છે। અને ત્યારબાદ એસએસએ દ્વારા મળેલ આપનો 8 અંકનો ટીચર કોડ આપે દાખલ કરવાનો છે। અને અહીંયા આગળ એગ્રીનું ચેક બોક્સ છે, એ ચેક બોક્સ ઉપર ક્લિક કરી અહીંયા આગળ આપે સબમિટ ઉપર क्लिक करवानुं छे। तमाम विगतो भराई गया बाद अहीं आगळ आपनुं सेल्फ डिक्लेरेशन फॉर्म भराई गयुं छे, सबमिट थई गयुं छे एवो मेसेज आवी गयेल छे, तेना ऊपर आपे ओके करी देवानुं छे। ત્યારબાદ અહીંયા આગળ નીચે આપ જોઈ શકો છો તમારી તમામ વિગત, મોબાઈલ નંબર, ઈમેલ, શાળા ડાયસ કોડ, ટીચર કોડ, આ તમામ વિગતો અહીંયા આગળ બતાવી રહી છે। આપ આની અંદર જો કોઈ ભૂલ રહી ગયો, સુધારો કરવા માગતા હો તો અપડેટ ઉપર ક્લિક કરીને પણ આપ ફરીથી સુધારો વધારો કરી શકો છો। તો આ રીતે દરેક મિત્રોએ પોતાનું ફોર્મ ભરવાનું છે। તો આની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે, સૌથી પહેલાં ડિક્લેરેશન ફોર્મ ભરવાનું છે। ત્યારબાદ આપે બાયસેગની અંદર 18 કોર્સના મોડ્યુલના વિડીયો જોવાના છે, બાયસેગ પ્રસારણ જોવાનું છે, સ્વાધ્યાય કાર્ય કરવાનું છે, અને એ સ્વાધ્યાય કાર્ય આપે અહેવાલ સાથે કોર્સ વાઇઝ સીઆરસી કોઓર્ડિનેટરને જમા કરાવવાનું છે। તો આ રીતે આપ નિષ્ઠા તાલીમ દીક્ષા પોર્ટલના માધ્યમથી ઓનલાઈન લેવાની રહેશે।